नमस्कार विद्यार्थी मित्रों, हूँ अल्पेश पीडड़िया इजी इंग्लिश चैनल में आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे अंग्रेजीना सौथी अगत्यना टॉपिक एटले के एक्टिव पेसिवनी चर्चाओ करी रह्या छीए। खास करीने स्पर्धात्मक परीक्षा होय के 9-12 विद्यार्थीओ माटे एक्टिव पेसिव पॉइंट सौथी अगत्यनो छे अने इजी इंग्लिशमां अमे सौथी विस्तृत पॉइंट तरीके एक्टिव पेसिव डायरेक्ट इनडायरेक्ट लीधा छे। आम पण आपणे घणो टाइमथी एक्टिव पेसिव शीखी रह्या छीए त्यारे तमने ख्याल ज छे के सौथी सरळ टॉपिक छे, परंतु ए बेजिकली टेन्सीज ने बधुं आवड़े त्यारे तमने वधारे समझाय। टॉपिक वाइज आपणे ज्यारे लईए छीए त्यारे कॉमेंट्स माटे थई अने रोजना बे सेंटेन्सीस छोड़िए छीए, तो आनो जवाब आपवो ए तमारा माटे फायदारूप एटला माटे छे के जेथी करीने अमने ख्याल आवे के तमे क्यांय अटवाओ छो के नहीं। जो विद्यार्थी मित्रों तमारे इजी इंग्लिश हजु खरीदवानी बाकी होय तो आपेला नंबर पर तमे डेमो कॉपी मांगी शको छो अने ऑर्डर पण करी शको छो, जेथी करीने तमने अमे बुक 4 दिवसमां तमारा घर सुधी पहोंचाडी दईए। आजना टॉपिक तरीके आपणे शीखवाना छीए मॉडेल्सनी प्रश्नार्थ वाक्य रचनानुं पेसिव केवी रीते थाय। तो जोईए के मॉडेल्सनी प्रश्नार्थ वाक्य रचनानो पेसिव केवी रीते थाय। तो जो खास आ प्रकारनी वाक्य रचना ने पेसिवमां फेरवीए त्यारे वाक्यनी शुरुआत में ज जेते मॉडल त्याद बाद कर्ताना स्थाने आवेलू कर्म मुकाई त्यार बाद बी उमेराय अने अन्य नियमों जळवाई रहे। तो विद्यार्थी मित्रों, आटली बाबत तमारे खास याद रखवानी है कि वाक्य की शुरुआत में तमारे शुं करवानुं है। जे ते मॉडल्स नुं मैं होय तो मैं, केन होय तो केन, कूड होय तो कूड, सूड होय तो सूड, वूड होय तो वूड, ए वाक्यनी शुरुआतमां ज आवशे। ત્યારબાદ કર્તાના સ્થાને આવેલું કર્મ મૂકી દેવાનું છે અને ત્યારબાદ શું ઉમેરવાનું છે તો કે ત્યારબાદ બી ઉમેરવાનું છે। તો એ એક્ઝામ્પલ દ્વારા કેન યુ સ્પીક ઇંગ્લિશ, તો વાક્યની શરૂઆતમાં જે તે મોડેલ્સ એટલે અહીં ઉપર કેન છે તો કેન જ મૂકવાનું છે, ત્યારબાદ કર્મ ઇંગ્લિશ, ત્યારબાદ શું ઉમેરવાનું છે બી, અહીંયા વી થ્રી મૂકવું પડશે, સ્પીકનું શું થશે સ્પોકન બાય, અને ત્યારબાદ કર્તાના સ્થાને આવેલું કર્મ યુ। એકદમ સિમ્પલ વાક્યરચના છે, માત્ર ને માત્ર તમારે બાબત આટલી ધ્યાન રાખવાની છે કે નાનકડો એવો ફેરફાર છે કે કર્તા જો કર્મના સ્થાને જાય તો તમારે કર્મનું રૂપ મૂકવાનું છે, પરંતુ અહીંયા યુનું તો કર્મનું રૂપ યુ જ થઈ છે। નેક્સ્ટ જોઈએ વધારે એક્ઝામ્પલ, શુડ વી ટેક ધીસ ટોય, તો અહીં તમારે શું કરવું પડશે છે તે મોડલ્સ મૂકી દીધું। હવે અહીંયા માત્ર ટોય નહીં પરંતુ ધીસ ટોય છે એ કર્મ છે, શુડ ધીસ ટોય, ત્યારબાદ આપણે શું કરવાનું છે તો કે બી ઉમેરવાનું છે, બી ટેકનું વી થ્રી શું થશે ટેકન બાય, અહીંયા વીનું શું થઈ જશે અસ, પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો પ્રશ્નાર્થ ચિહ્ન। ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, કોલ
could you get the first number? શું તમે પ્રથમ નંબર મેળવી શક્યા? તો વાક્યની શરૂઆતમાં છે એ જ મોડેલ્સ મૂકી દેવાનું છે. કુડ કર્મ શું છે? ધ ફર્સ્ટ નંબર. કુડ ધ ફર્સ્ટ નંબર ગેટનું વી થ્રી શું થશે? ગોટ બાય યુનું શું થઈ જશે? યુ. અને પ્રશ્ન જ વાક્ય રચના. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વિલ શી કુક ભાજી ટુડે? શું તેણી આજે ભાજી બનાવશે? તો અહીં શું કરવાનું છે? વિલનું વિલ કર્મ શું છે? ભાજી. વિલ ભાજી ઉમેરવાનું શું? બી. કુકનું શું થશે? કુકડ બાય શીનું શું થશે? હર. બસ મેઇન વસ્તુ આ છે કે શુડ ધીસ ટોય બી ટેકન બાય અસ? કુડ ધ ફર્સ્ટ નંબર બી ગોટ બાય યુ? અને વિલ ભાજી બી કુકડ બાય હર? અહીં સામાન્ય બાબત તમારે ધ્યાન રાખવાની છે કે ઉમેરવાનું શું થશે? બી ઉમેરવાનું થશે. અને બાકીના નિયમો છે એ કર્તા કર્મના સ્થાને જાય અને કર્મ કર્તાના સ્થાને આવે. સામાન્ય ફેરફાર જે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોયા તે જ મૂકવાના રહેશે, બાકી કોઈ ફેરફાર હોતા નથી. તો અહીંયા આપણે ટેન્સીસ અને મોડેલ્સની પ્રશ્નાર્થ વાક્યરચના, હકાર વાક્યરચના અને નકાર વાક્યરચના બધી જ વાક્યરચનાઓ પૂર્ણ કરીએ છીએ. ખાસ કરીને આજના ટોપિક અંગેના બે જે સેન્ટેન્સીસ છે જે તમારે કોમેન્ટ્સ બોક્સની અંદર જણાવવાના હોય છે એ શરૂઆતમાં જ અત્યારે જ લખી રહીએ જેથી કરીને તમને કોમેન્ટ બોક્સની અંદર લખવાનો ખ્યાલ આવે. પહેલું છે વિલ ધે બાય ઇઝી ઇંગ્લિશ, અને બીજું છે કેન હી અન્ડરસ્ટેન્ડ મી. આ બંને વાક્યનું તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સની અંદર પેસિવ આપવાનું છે. પરંતુ સાથે સાથે અમે થોડી બાબતો કહી દઈએ કે આ ત્રણ વાક્યરચનાઓ છે હકાર નકારને પ્રશ્નાર્થ એ મોડેલ્સની અને ટેન્સીસની પૂરી કરી દીધી છે. હવે આપણે ડબલ્યુએચની બધી જ વાક્યરચના છે એને પેસિવમાં કેમ ફેરવવી એ શીખવાના છીએ. ત્યારે અગાઉ જો તમે ટેન્સીસની કોઈ પણ વાક્યરચના કે મોડેલ્સની કોઈ પણ વાક્યરચનાનો પેસિવ કેવી રીતે થાય એ જો કે ચૂકી ગયા હોય તો અગાઉના વિડીયો જોઈ લેશો જેથી કરીને આપણને એ પેસિવ વાક્યરચનાના ડબલ્યુએચમાં ફેરવવાના થાય ત્યારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બસ અમારા વિડીયો જોતા રહેશો, લાઇક કરતા રહેશો અને ફોરવર્ડ પણ કરતા રહેશો.